પાદરા તાલુકાના ડબકા ગામના તળિયાફાટા વિસ્તારમાં વસતા 19 પરિવારોને લઈને પાદરા મામલતદાર સહિત ટીડીઓએ ગામ સરપંચ સાથે મીટિંગ યોજી હતી. આજ રોજ પાદરા તાલુકાના ડબકા ગામના તળિયાફાટા વિસ્તારમાં રહેતા 19 પરિવારોને લઈને સ્થાનિક અધિકારીઓ તેમજ સ્થાનિક સરપંચ તેમજ ગામના આગેવાનો સાથે મીટિંગ યોજી, જેમાં મળતી વિગતો અનુસાર આજે બપોરે 3 કલાકે ડબકા નદી કિનારે આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જે પરિવારો ડબકાની નદીના તળિયાફાટા વિસ્તારમાં વસવાટ કરે છે તેને ગામ તરફ આવી જવાની સૂચના આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે દર વર્ષે ઉપવર્ષમાં ભારે વરસાદ થતા મહીસાગર નદીમાં પાણીની આવકમાં વધારો થાય છે, જેને લઈ ડબકાના તળિયાફાટા વિસ્તારમાં તેમજ તાલુકાના નદી કિનારે વસતા નીચાણવાળા ભાગોમાં પાણી ભરાઈ જાય છે, જે બાબતે રાજ્ય સરકાર હવામાન વિભાગે આગાહીના ભાગરૂપે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે આ તમામ લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપવામાં આવી હતી. તેમજ નીચાણવાળા ગામોમાં તીડીઓ દ્વારા તલાટીઓનો લોકોને સ્થળાંતર ખસી જવાની સૂચના આપવામાં આવી હતી. તેમજ ડબકાના સામેથી આવતા પરિવારો ગામમાં સ્થળાંતર થઈ જવાનું જણાવ્યું હતું. સાથે ડબકાની નીચેના ભાગમાં દોરડું બાંધી લોકોને નદીમાં નહીં જવા મામલતદાર દ્વારા સ્થાનિક તલાટીઓને જણાવવામાં આવ્યું હતું. છેલ્લા 2 વર્ષથી આ ડબકા ખાતે સામે રહેતા ભાટા વિસ્તારના લોકો જ્યારે પાણીની મહીસાગરની નદીની સપાટી બહુ વધી જાય છે ત્યારે તંત્રને દોડવું પડે છે, તે લોકોને આ તરફ લાવવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. પણ એ આ વર્ષે એવી ઘટના ના બને એટલે જે અત્યારે ગુજરાત સરકારે હવામાન ખાતાએ આગાહી કે 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે, એ આગાહીને ધ્યાને લેતા મામલતદાર સાહેબની અધ્યક્ષતાની અંદર આજે અહીંયા એક મિટિંગ કરવામાં આવી છે. એ લોકોને આજે રાતથી ત્યાં કોઈ ના જાય ફરી, અને ભાઠાના લોકો અને દર વર્ષની જેવું જે પરિસ્થિતિ નિર્માણ થાય છે પરિસ્થિતિ નિર્માણ ના થાય એટલે અગમચેતીના પગલાંરૂપે આજે કાર્યવાહી કરવામાં આવી છે. તરાડીશ્રીને પણ કહેવામાં આવ્યું છે કે રાત્રે ત્યાંથી જે નાવડીમાં અથવા કાટિયામાં જે લોકો આવજા કરે છે એની પર પ્રતિબંધ મૂકવામાં આવે. પોલીસને બી મામલતદારશ્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે અહીંયા બેરિકેડ કરીને દોરડા બાંધી દેવામાં આવશે, જેથી કરીને કોઈ નાવડી હોડી કે એમના કાટિયા લઈને ના જાય અથવા કોઈ નહીં જઈ શકે, જેથી કરીને તંત્રને છેલ્લે સમયે દોડધામ ના થાય. આજે પાદરા તાલુકાના ડબકા ગામે અમે અહીંયા મુલાકાતે આવ્યા છીએ. છેલ્લા 2 વર્ષથી ડબકાના રહીશો સામા કિનારે 19 કુટુંબો રહે છે. તેઓને વારંવાર સૂચના આપેલી છે કે ભારે વરસાદ હોય ત્યારે અહીંયા આવી જવું અને અહીંયા વ્યવસ્થા કરેલ છે. આજે અહીંના સ્થાનિક સરપંચશ્રી ગામના વડીલો સાથે અમે એક મિટિંગ કરવામાં આવેલી છે અને આ જે સામા કાંઠે જે માણસો રહે છે એમને તાત્કાલિક અહીંયા ખસેડવા અને અહીંયા એક લાંબી દોરડાથી બાંધી અને દોરડું બાંધી અને તેમને ન જવા માટે અમે સૂચના આપી છે. મિતેશ માલીનો રિપોર્ટ, પાદરા.